ચાલો મિત્રો આજના વિડીયોમાં જોઈ ભોજન બિલ સહાય ભોજન બિલ સહાય યોજના એટલે શું ભોજન બિલ સહાય યોજનાની અંદર આપણે કોને કોને લાભ મળે તેની માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ ભોજન બિલ સહાય યોજનાની અંદર આપણે કેટલા રૂપિયાની સહાય મળે તેની માહિતી સંપૂર્ણ રીતે જોઈ તેના પહેલાં આપણે જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો સૌથી પહેલા આપણે ભોજન બિલ સહાય ભોજન બિલ સહાયની અંદર આપણે ઉદ્દેશ કોને આપણે લાભ મળે તો કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોષણથી વંચિત ના રહે તે માટે આ સ્કીમ બહાર પાડી છે તેમની અંદર આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો કે વાર્ષિક આવક મર્યાદા ચાર પોઈન્ટ પચાસ લાખ સુધી હોવી જોઈએ પાત્રતાના ધોરણો એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર છે સંસ્થાની અંદર સંલગ્ન છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોવા જોઈએ ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શહેરથી હોસ્ટેલના ઘરથી દૂર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તો કે આપણે ક્યાં કયા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાય મળે તો કે આપણે ગામડાની અંદર આપણે રહેતા જો આપણે હોસ્ટેલમાં અપડાઉન હોસ્ટેલની અંદર આપણે રોકાતા હોય તેની અંદર આપણે સહાય મળે યોજનાના અંતર્ગત મળતી સહાયના લાભ તો કે ભોજન બિલ સહાય અંતર્ગત અનુસૂચિત જાતિના ઘરથી દૂર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસિક પંદરસો રૂપિયાની સહાય મળે એટલે કે કોઈ પણ આપણે હોસ્ટેલની અંદર આપણે રહેતા હોય જે અનુસૂચિત જાતિ વર્ગના આપણે હોય અરજદાર તેને આપણે દર મહિને પંદરસો રૂપિયાની સહાય મળે છે તે સહાયને આપણે ભોજન બિલ સહાય કહેવામાં આવે છે કે જે તે આપણે ક્લાસની અંદર આપણે જે તે વિદ્યાર્થી આપણે હોસ્ટેલની અંદર આપણે અભ્યાસ કરતો હોય અને તે હોસ્ટેલમાં તે જ આપણે સ્કૂલમાં રોકાતો હોય તે વિદ્યાર્થીને આપણે પંદરસો રૂપિયાની આપણે સહાય આપણે સરકાર દર મહિને આપણે આપીએ છીએ હવે આપણે સાહે આપણે ઓનલાઈન ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવાનું રહેશે તેની માહિતી પણ આપણે જોઈ લઈએ તો કે અરજી કરવાની પ્રક્રિયા એટલે કે આપણે વિદ્યાર્થીએ આપણે ડિજિટલ ગુજરાત મારફતમાં ઓનલાઈન ફોર્મ આપણે ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ આપણે ભરાઈ જાય તે ઓનલાઈન ફોર્મ આપણે જે તે સ્કૂલ અથવા કોલેજની અંદર આપણે ફોર્મની વિગતો મંજૂર કરી આપણે જિલ્લા કચેરીમાં મોકલી આપવામાં આવે છે ત્યારબાદ આપણે સંબંધિત જિલ્લા કચેરીએ ફોર્મ તથા ડોક્યુમેન્ટની ચકાસણી કરી વિદ્યાર્થીને બેંક ખાતામાં સીધા આપણે સ્કોલરશીપ તરીકે આપણે પૈસા દર મહિને પંદરસો રૂપિયા જમા થાય છે ભોજન સહાય બિલની અંદર આપણે સ્કૂલની અંદર આપણે ઓનલાઈન આપણે ડિજિટલ ગુજરાતમાંથી ફોર્મ ભરાઈ જાય અને આપણે સ્કૂલે વેરિફિકેશન થઈ જાય એટલે આપણે જિલ્લા કચેરી જિલ્લા કચેરીએ આપણે ઓનલાઈન પ્રિન્ટ અને આપણે ડોક્યુમેન્ટ પહોંચાડવાના રહેશે તે પછી જ આપણે વેરિફિકેશન આપણે ફોર્મ થાય તે પછી આપણે બેંકના ખાતાની અંદર આપણે વિદ્યાર્થીને દર મહિને પંદરસો રૂપિયાની સહાય મળશે હવે અમલીકરણ કરતી કચેરીનો સંપર્ક એટલે કે જિલ્લા નાયબ નિયામક અથવા અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી એટલે કે આપણે કઈ કચેરીએ આપણે ફોર્મ જમા કરાવવાના રહેશે તો કે જિલ્લા નાયબ નિયામક કચેરી એટલે કે મામલતદાર કચેરીની પણ આપણે અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીએ આપણે ફોર્મ આપણે જમા કરાવવાના રહેશે હવે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે આપણે કયા કયા ડોક્યુમેન્ટ આપણે જરૂરી પડે તો કે તે ડોક્યુમેન્ટની માહિતી પણ આજના વિડીયોમાં જોઈ લે તો કે અરજી સમયે આપણે રજૂ કરવાના પુરાવાની અંદર આપણે સૌથી પહેલે જે તે અભ્યાસની માર્કશીટની નકલ એટલે કે કોઈપણ આપણે જે તે ક્લાસની અંદર આપણે વિદ્યાર્થી આપણે ભરતો હોય તે વિદ્યાર્થીની આપણે માર્કશીટની નકલ એક જોઈએ એક વિદ્યાર્થીની એક આપણે આધાર કાર્ડની એક નકલ જોવે એક રહેઠાણનો નો પુરાવો એટલે કે રહેઠાણના પુરાવાની અંદર એક લાઇટ બિલ હોય તો ચાલે અથવા રેશન કાર્ડની નકલ હોય તો પણ ચાલે એક જાતિનો દાખલો એટલે કે અરજદારનો જાતિનો દાખલો હોવો જરૂરી છે અને એક આપણે આવકનો દાખલો આવકનો દાખલો જો આપણા ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો તમારા ગ્રામ પંચાયત કચેરીની અંદર આપણે પણ આવકનો દાખલો નીકળી જાય અને જો આપણે શહેરી વિસ્તારમાં આપણે રહેતા હોય તો આપણે જે તે તાલુકા પંચાયત એટલે કે મામલતદાર કચેરીએ પણ આપણે આવકનો દાખલો આપણે નીકળી જાય તો આ તો આ આપણે જોયા ડોક્યુમેન્ટ આપણે ભોજન બિલ્સ આ યોજનાની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોવે તેની અંદર કેને આપણે લાભ મળે તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોઈએ આપણે ઓનલાઈન ફોર્મ આપણે ભરવું તેની વેબસાઇટ આપણે ડિજિટલ ગુજરાતમાંથી આપણે ઓનલાઈન ફોર્મ આપણે ભરી શકીએ તો ચલો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે ભોજન બિલ્સ આ યોજનાની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોવે અને કોને લાભ મળે તેની માહિતી સંપૂર્ણ રીતે જોઈ જો તમને વિડીયો આપણો સારો લઈ ગયો હોય તો આપણે વિડીયોને આપણે લાઇક કરો શેર કરો અને આપણે ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો